વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર આજે અરબસાગરમાં સર્જાશે વાવાઝોડું તમામ બંદરો પર લાગ્યું એક નંબરનું સિગ્નલ વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરશે દરિયામાં જોવા મળી શકે છે કરંટ હવામાન વિભાગે આપી જાણકારી શરૂઆતમાં દિશા હાલ યમન અને ઓમાન તરફ તો બંગાળની ખાડીમાં પણ વાવાઝોડાના એંધાણ બંગાળની ખાડીનું લો પ્રેશર બે દિવસમાં ડિપ્રેશન બનશે પરંતુ હાલ રાજ્યમાં આગામી 5-7 દિવસ વરસાદની શક્યતા નહીવત અરબસાગરમાં ડિપ્રેશન ફેરવાઈ શકે છે સિસ્ટમ આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે વાવાઝોડા અંગે હવામાન વિભાગનું મોટું અનુમાન 27 ઓક્ટોબરે સાંજના સમયે થઈ શકે અસર ઓમાન તરફ અસર થઈ શકે તેવું હવામાન વિભાગનું અનુમાન ગુજરાતના દરિયાઈ વિસ્તાર માટે કોઈ વોર્નિંગ નહીં આગામી 5-7 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત આગામી સમયમાં તાપમાનમાં 1-2 ડિગ્રી વધારાની શક્યતા રાજકોટના ધોરાજીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત ભાદરવે ડેમના પાટિયામાં સમારકામ કરતા શ્રમિકનું મોત શ્રમિક યુપીનો વતની હતો ડેમના પાટિયામાં સમારકામ કરતા ઢળી પડ્યો યુવક હોસ્પિટલમાં શ્રમિકનું હાર્ટએટેકથી મોત થયાનું ખુલ્યું ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મોટી ખબર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પીવાના અને સિંચાઈના પાણીને લઈને જનહિતકારી નિર્ણય કરાયો સુજલામ સુફલામ યોજના હેઠળ નર્મદાનું પાણી 15 માર્ચ 2024 સુધી અપાશે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રને અપાશે પાણી કચ્છના ધોરડોને મળ્યું વૈશ્વિક કક્ષાએ સ્થાન સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને બેસ્ટ ટુરિઝમ વિલેજનો આપ્યો એવોર્ડ રણોત્સવ અને સફેદ રણના કારણે ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે સન્માનિત કરાયું આ સન્માન મળતા ગુજરાતના પ્રવાસને વેગ મળશે કચ્છના ધોરડોમાં રણોત્સવનો વિચાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો હતો કચ્છની પ્રવાસન તાકાતને પારખીને નરેન્દ્ર મોદીએ તેને વિશ્વ ફલક પર મૂક્યું રણોત્સવ થકી કચ્છની દુનિયાભરમાં ગુંજતું કર્યું સુરત સિવિલમાં ઇન્જેક્શનના જથ્થાને લઈને આરોગ્યમંત્રીને રજૂઆત ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર હિમોફિલિયાના દર્દીઓને સમયસર ઇન્જેક્શન ન મળતા હોવાનો દાવો હિમોફિલિયાના ઇન્જેક્શન સમયસર ન મળે તો દર્દી કાયમી અપંગ અથવા તેનું મૃત્યુ પણ થઈ શકે છે રાજકોટમાં ઢોર પકડ પાર્ટી અને પશુ માલિકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા શહેરના ગાયત્રીનગરમાં પશુ પકડતા કેટલીક મહિલાઓએ માથાકૂટ કરી મામલો ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની ફરજ ઢોર પકડ પાર્ટીને પડી હતી મોરબીમાં 5 દિવસ પછી સફાઈ કર્મીઓની હડતાળનો અંત આવ્યો સફાઈ કામદારોની 4 પૈકી 3 માંગ સ્વીકારાતા 300થી વધુ સફાઈ કામદારોએ પોતાની હડતાળ સમેટી સાથે સફાઈ કામદારોને પગાર સ્લીપ આપવાની માંગ પણ સ્વીકારવામાં આવી ધારાસભ્યએ સફાઈ કામદારોના આગેવાનો સાથે બેઠક યોજી વડોદરા શિનોડ સરકારી ગોડાઉનમાં પડેલા ચણાના સેમ્પલ ફેલ હિંમતનગરના શ્રી ગણેશ એગ્રોવેટથી આવેલા 15 ટન ચણાના લેવાયા હતા સેમ્પલ ચણાના સેમ્પલનો રિપોર્ટ ફેલ આવતા હાલ પૂરતી વિતરણ વ્યવસ્થા કરાઈ બંધ આણંદમાં સરકારી ગોડાઉનમાં આવેલા ચણાના નમૂના ફેલ થયા નમૂના ફેલ થતા 80 મેટ્રિક ટન ચણાના જથ્થાનું જિલ્લામાં વિતરણ નહીં થાય નવો સ્ટોક આવ્યા બાદ ચણાનું વિતરણ કરવામાં આવશે નવો સ્ટોક આવે ત્યાં સુધી લાભાર્થીઓને રાહ જોવી પડશે પંચમહાલના કલોલમાં પોલીસે સસ્તા અનાજની હેરાફેરી અંગે કાર્યવાહી કરી પેટ્રોલિંગ દરમિયાન ઇકોકારમાં ચોખા ઘઉં મોરસ અને ચણા ઝડપાયા જપ્ત થયેલા જથ્થાના સેમ્પલ લઈ મામલતદારને જાણ કરાઈ બનાસકાંઠામાં મધ્યાહન ભોજનની દાળના સેમ્પલ ફેલ વાવમાંથી લેવાયેલા દાળના સેમ્પલ ફેલ થતા વિતરણ અટકાવવામાં આવ્યું 30 કિલો વજનના 582 કટ્ટાનું વિતરણ અટકાવાયું બનાસકાંઠામાં દાળના જથ્થાના સેમ્પલ ફેલ મધ્યાહન ભોજનની દાળના સેમ્પલ ફેલ સેમ્પલ ફેલ થતા વિતરણ અટકાવાયું 30 કિલો વજનના 582 કટ્ટા અટકાવાયા જામનગરમાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં ઘીના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું આરોગ્ય વિભાગે ઘીના નમૂના લઈને ચેકિંગ માટે વડોદરા લેબ મોકલ્યા આરોગ્ય વિભાગના ચેકિંગથી ભેળસેળિયા વેપારીઓમાં પકડાટ બોટાદના બુબાવાવ ગામની સીમમાં દરોડા ઘી તેલ પનીર બાદ ઝડપાયું બનાવટી દૂધ જેજેરામ સંતરામભાઈ ગોંડલિયા નામનો વ્યક્તિ બનાવતો હતો નકલી દૂધ સ્થળ પરથી 1550 રૂપિયાનો બનાવટી દૂધનો જથ્થો જપ્ત સાબરકાંઠાના ચાંપલાનાર ગામે આતંક મચાવનાર વાનર પાંજરે પુરાયો છેલ્લા 10 દિવસમાં 10થી વધુ લોકો પર હુમલો કરી ઘાયલ કર્યા વન વિભાગે ભારે જહેમત બાદ વાનરને પાંજરે પૂર્યા
बाद जंगल में मुक्त कर्यो। राजकोटना धोराजी में पीवाना पानी ने पगले रोष, धोराजीना अवेड़ा लाइन विस्तार में पानी की समस्या ने लेने महिलाओं रोड पर चक्काजाम कर्यो। अनेक वक्त रजूआत करी होवा छता पर निकाल न आता रोष, महिलाओं सूत्रोच्चार साथ स्थानिक तंत्र विरोध कर्यो। धोराजी में पोल टेस्ट में अन्याय नो आक्षेप, विज हेल्पर की परीक्षा अंगे उम्मीदवारों आवेदन आपीने रजूआत करी। जूनागढ़ सर्कल में नियमों की अवगणना थती होवानो आक्षेप साथ उम्मीदवारों जवाबदारों सामे कड़क कार्यवाही की मांग करी। महेसाणा में कड़ी सिविल होस्पिटल तबीबों रजा पर पगार न मळता क्लास 2 अने 3 कर्मी उतरिया रजा पर, छेल्ला 4 महीना थी पगार न मळता 17 तबीबों रजा पर, तबीबों रजा पर उतरता दर्दियों ने हालाकी। जमीन लईने जूनागढ़ मनपा फरी एक बार विवाद में, मनपाए टिंबावाड़ी विस्तार की जमीन वेचीने रोकड़ी कर लीधा बाद जमीन सरकार ने होवानुं सामे आव्युं। 84 लाख जेटली रकम सरकार में जमा करवानो आदेश थता भाजपना ज कोर्पोरेटरे नाराजगी दर्शाई। सूरतना रांदेर विस्तार में आवेली शिवांजलि होस्पिटल में होबाड़ो, डॉक्टर की बेदरकारी महिला नुं मौत थयानो परिवारजनों आरोप। 65 वर्ष महिला शांताबेन पटेल करोड़रज्जू ऑपरेशन दरमियान मौत। तो ऑपरेशन दरमियान महिला ने हार्ट प्रॉब्लम थता मौत थई होवानुं डॉक्टरे जणावता परिवारजनों में रोष। ऑपरेशन दरमियान वारंवार वीज पुरवठो खोरवायो होवानो परिवारजनों आरोप। परिवारजनों डॉक्टर धवल पटेल सामे पोलीस फरियाद करी। राज्यना कर्मचारी माटे मोंघवारी भत्तू जाहिर करवा गुजरात राज्य कर्मचारी महामंडळे मांगणी करी। केन्द्रना कर्मचारी माटे जाहिर करायेला 4% डीए की जेम राज्यना कर्मचारी माटे डीए की जाहेरात करवानी मांग उठी। दिवाळी पहला डीए वधारो करवानी मांग। पंचमहाल में तहेवारों ने लेने जिला पुरवठा विभाग की बैठक। मिठाई और फरसाण की गुणवत्ता जलवाई रहे ते माटे वेपारियों ने करी अपील। व्याजबी भावे लोगों ने मिठाई मळे ते माटे वेपारियों 20-30 रुपया भाव घटाड़वानुं नक्की कर्युं। सौराष्ट्र यूनिवर्सिटी कुलपति डॉक्टर गिरीश भीमाणी ने हटावाया। इंचार्ज कुलपति तरीके फरी एक बार नीलांबरीबेन दवे की कराई नियुक्ति। नीलांबरीबेन दवे होम साइंस भवन एचओडी तरीके बजावे छे फरज। सूरत में 19 वर्षीय युवक नु शंकास्पद मौत निपजू। युवक सांजे सूता बाद सवारे जागता नहीं होस्पिटल खसेड़ो हतो, ज्यां फरज पर तबीबोए युवक ने मृत जाहिर कर्यो। सूरत में हार्ट अटेक थी मौत की आशंका। 25 वर्षीय युवक नु हार्ट अटेक थी मौत की आशंका। ट्रक की ड्राइविंग सीट पर बैठो हतो ते दरमियान अचानक ढड़ी पड़ता युवक नु मौत निपजू। शहर इच्छापुर विस्तार में बनी घटना। नवसारी में 31 वर्षीय मृणाल शुक्ल नु हार्ट अटेक थी मौत। नवरात्रि में गरबा रमीने आव्या बाद अचानक छाती में दुखावो पड़ियो। परिवार ने जाण थता तात्कालिक 108 बोलावी सारवार अर्थे खसेड़वा जता मौत। पुलिस ने घटना की जाण थता आगळनी कामगीरी हाथ धरी। बनासकांठाना हाईवे पर डंपर चालको बेफाम बन्या। ओवरलोड रेती भरेलू डंपर हाईवे पर खाली करी फरार थयो डंपर चालक। हाईवे पर रेती फैलाई जता अकस्मात सर्जायो। घटना में महिला इजाग्रस्त। खेड़ाना नड़ियाद पास एक्सप्रेस हाईवे पर ट्रक और कार नो अकस्मात। अमदावाद जता मुंबई परिवार ने अकस्मात नड़ता। कार में सवार बाड़क ने पहुंची गंभीर इजा। 8 मासना गंभीर इजाग्रस्त बाड़क ने होस्पिटल खसेड़ायो। मोरबीना लखधीरपुर रोड पर बंद गोडाउन में मळ्यो बाळकीनो मृतदेह। 4 वर्षनी बाळकीनो शंकास्पद हालत में मृतदेह मळता पोलीसे हाथ धरी तपास। पोलीसे फोरेन्सिक पीएम सहित की कार्यवाही हाथ धरी। वलसाड में निर्माणाधीन पुल नु काम करी रहेला श्रमिक ने वीज करंट लाग्यो। वसेर नजीक ओवरब्रिज पर श्रमिक ने करंट लागता गंभीर रीते इजाग्रस्त थयो। ब्रिज पर कलर काम दरमियान बनी घटना। श्रमिक ने सारवार अर्थे होस्पिटल खसेड़ायो। साबरकुंडला मार्केटयार्डनी चूंटणी 27 ऑक्टोबर रोज योजाशे। खेडूत पेनलनी 10 बैठकों माटे 20 उम्मीदवारों वच्चे जामशे जंग, ज्यारे वेपारी पेनल माटे 5 उम्मीदवार वच्चे योजाशे चूंटणी जंग। गुजरात राज्य प्राथमिक शिक्षक संघे मुख्यमंत्री ने पत्र लखीने मोंघवारी भत्तू वधारवा पत्र लख्यो। कर्मचारियों की मांग छे के तहेवारों में मोंघवारी भत्तू जाहेर करवामां आवे। 42% माटे 46% करवा अंगे परिपत्र बहार पाड़वा पण रजूआत कराई। कांग्रेस प्रभारी मुकुल वासनिक गुजरात प्रवासे। वासनिके लोकसभा इंचार्ज साथ करी बैठक। प्रदेश प्रमुख शक्तिसिंह गोहिल, विपक्ष नेता अमित चावड़ा सहित आगेवानों साथ करी बैठक।
अमरीश नेठ सहित नेताओं पर रहा हाजर। भरूचनी धर्मशाला में महिलाएं काश्मीरी गुलाब की करी खेती, निर्मलाबेने करूं 1000 कलम उत्पादन, 10 रुपया लेखे काश्मीरी गुलाब की मिले एक एकम। अमदावाद में पोलिस लोन टेनिस चैम्पियनशिप नो समापन कार्यक्रम योजायो, मुख्यमंत्री भूपेन्द्र पटेल समापन समारोह में रहा उपस्थित, अन्य राज्य प्रतिनिधिओं लोन टेनिस चैम्पियनशिप में लीधो भाग। दिव्यांग बाळकों ने आत्मनिर्भर बनावा तरफ भरूचनी कलरव शाळा की अनोखी पहल, दिव्यांग बाळकों दीवड़ा अगरबत्ती सहित वस्तु बना वेचाण करे, वस्तुओं में मळतो नफो बाळकों में वेची दिवाळीओ में खुशीओ उमेरवानुं काम करे। सूरत में दिव्यांगों साथे गृहराज्यमंत्री हर्ष संघवीए दीवड़ा रंग्या, दर वर्षे दिवाळी में दिव्यांगों द्वारा अवनवा दीवड़ा बनावामां आवे छे, साथे ज दिव्यांगों साथे गृहराज्यमंत्री गरबे पण घूमया, गरबा रमता समये गृहराज्यमंत्री संघवी थया भावुक। दाहोदना जायडस होस्पिटलना तबीबोए उत्तर प्रदेशना युवकनो बचाव्यो जीव, चालू ट्रेनमांथी धक्को मारीने पाड़ी देवाला युवकनी सारवार बाद डिस्चार्ज करायो, युवक 5 दिवस वेंटिलेटर तेमज 15 दिवस रह्यो हतो ऑक्सिजन पर। डाकण प्रथा नाबूद करवा डांगमां जिला पोलीस द्वारा खास जन जागृति कार्यक्रम नो आयोजन करायू, सार्वजनिक नवरात्रि उत्सव में आ प्रथा नाबूद करवा आह्वान करायू, जिलानी 154 जेटली पीड़ित महिलाओं आ दूषण ने दूर करवा अरजी करी, जेने ध्यान में राखीने योजायो कार्यक्रम। सूरत में युवके बीमारी थी कंटाड़ी आपघात करियो, एक मास पहला युवकना थया हता लग्न, युवके घर में गड़े फांसे खाईने जीवन टूंकाव्यु, बीमारी थी कंटाड़ी ने पगलू भर्यु होवानो सुसाइड नोट में उल्लेख, पांडेसरा पुलिस अकस्माते गुनो नोंधीने वधु कार्यवाही हाथ धरी। आणंदनी तारापुर कोर्ट में जासूस ने रजू करायो, एटीसीटी में जासूस लाभ शंकर महेश्वरी ने रजू करता कोर्टे 7 दिवस रिमांड कर मंजूर, एटीएस द्वारा आरोपी 14 दिवस रिमांड की कराई थी मांग। सूरत अलथाण में होटल पेसिफिक में पुलिस ने रेड, एंटी ह्यूमन ट्राफिकिंग यूनिट मिसिंग सेल और आईसीआईयूसीएडब्ल्यू विभागे संयुक्त कार्यवाही हाथ धरी, होटल में रेड दरमियान एक युवती और 2 युवक झड़पाया। गुजरात में पाकिस्तानी जासूस झड़पायो, आणंद तारापुर थी जासूस की घर में धरपकड़, भारत की महत्व की माहिती पाकिस्तान मोकलतो हतो आरोपी, गुजरात एटीएसे करी आरोपी की धरपकड़। मिलिटरी इंटेलिजेंस इनपुट आधार कार्यवाही कराई, 53 वर्षना लाभ शंकर महेश्वरी नामना एजेंट की धरपकड़, हर घर तिरंगा की आड़ में एप इंस्टॉल कराने पाकिस्तानी एजेंसी ने ओटीपी पास करतो हतो। भूज में हिंदू महिला ने धर्म परिवर्तन करावी, विधर्मी युवक के महिला पर गुजारियो अत्याचार, विधर्मी युवक छेल्ला 4 वर्ष थी गुजारतो हतो अत्याचार, महिला ने लोखंड पाइप पट्टा वड़े अनेक वक्त मार मार्यानो पण आरोप। बोटाद में व्याजखोरों त्रास थी हीरा दलाल नो आपघात, अनाज में नाखवानो झेरी पाउडर पीने जीवन टूंकाव्यू, दलाले 9 जेटला लोको पासेथी व्याजे रूपया लीधा होवानी विगत, व्याजखोरो पठाणी उघराणी करता होवानो सुसाइड नोट में उल्लेख। राजकोट उपलेटा में पीजीवीसेल कर्मियों पर हुमलो, मजेठी गामे लाइट कनेक्शन बाबते 2 खेडूतो उठाव्यो हतो बांधो, प्रांत अधिकारी आदेश थी गयेला पीजीवीसेल जुनियर इंजनियर पर हुमलो, गंभीर इजा थता होस्पिटल खसेड़ाया। गीर सोमनाथ में झड़पायेला गांजाना तार ओडिशा सुधी पहुंचा, गांजा जत्थो झड़पाया बाद पुलिस मूळ सुधी जता नशा वेपार कारोबार राज्यव्यापी निकलियो, नशा कारोबार गुजरात थी ओडिशा सुधी पहुंचो, 3 सूरत ने एक तालाड़ा गीर आरोपी ने मुद्दा माल साथ झड़पी पड़ो। सुरेन्द्रनगर एसओजी पुलिस चोटीला में गांजा वावेतर करता शख्स ने झड़पी पड़ो, चोटीला रेशमिया गाम में 6 गांजा छोड़ साथ झड़पी पड़ो, अंदाजित रूपया 11,300 गांजो जप्त करो, नार्कोटिक्स एक्ट हेठ गुनो नोधी कार्यवाही हाथ धरी। सूरत बांद्रा पटना एक्सप्रेस ट्रेन में गांजो झड़पायो, 34 किलो गांजा साथ सूरत से 2 युवकों की धरपकड़ कराई, बने युवकों ने शंकास्पद हिलचाल पगले पुलिस तपास करी, पुलिस आरोपी की धरपकड़ कर वधु तपास हाथ धरी। केशोदना अजाब गाम में खेतरना कूआ में पड़ता बाड़कनू मौत, परप्रांतीय श्रमिकनू बाड़क कूआ में पड़ जता मौत निपजू, खेतर में 7 वर्षना बाड़कनू मौत।
छोटाउदेपुर में फरार लाछी अधिकारी हाजर थयो। नसवाड़ी मार्ग मकान विभाग डेप्युटी इंजीनियर हरीश चौधरी ने 2 लाख की लाच लेता झड़पायो हतो। एसीबी कब्जा में आरोपी नासी छूट्यो। बनासकांठा कुंभलमेर में थयेली हत्या भेद उकेलायो। मृतक पत्नी और तेना प्रेमी करी हती हत्या। पुलिस बन्ने आरोपियों ने करी अटकायत। आरोपीए गड़ू दबावीने हत्या करीने मृतदेह ने लटकावी दीधो हतो। जूनागढ़ हनुमानपरा में युवक की हत्या। युवक ने बाइक पर पछाड़ी कराई हत्या। हत्या पाछळनो रहस्य अकबंध। डीएसपी सहित काफलो पहुंचे घटना स्थले। गोंडल कमढ़िया में पतिए पत्नी की हत्या कर मौत ने घात उतारी। घर में पीवा पानी न भर होने लईने बोथड़ पदार्थ वड़े पत्नी की हत्या कर पुलिस हत्यारा पति की धरपकड़ कर कार्यवाही हाथ धरी। सुरेन्द्रनगर में हत्या ने अंजाम आपनार 5 पैकी 3 आरोपी पुलिस सकंजा में भोगावो रिवरफ्रंट खाते लग्न प्रसंगे दांडिया रमवा बाबते कराई थी हत्या। पुलिस से फरार 2 आरोपी की शोधखोळ हाथ धरी। આસના કારણે આગ બની વિકરાળ। વડોદરાના તાંદલજામાં આવેલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં રહેલા વાહનોમાં આગ લાગી ગઈ। એક કાર અને 2 બાઇક અને 4 એક્ટિવામાં અચાનક આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ। વલસાડ નેશનલ હાઈવે પર બસમાં આગની ઘટના બની। ચાલુ બસે ટાયર ફાડતા બસમાં અચાનક આગ લાગી। ઘટનામાં 18 મુસાફરોનો બચાવ। ઘટનાને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। अमदावाद में पेट्रोल पंप नजीक कार में आग की घटना बनी। बहरामपुरा नजीक सेर्वोलिट कार में मोड़ी रात्रि आग लागी। आग लागवा पाछळनुं कारण अकबंध। सुरेन्द्रनगर धांगध्रा हळवद हाईवे पर मोड़ी रात्रे गैरेज में आग लागी। गैरेज में एकाएक भीषण आग लागता अफरातफरी माहौल सर्जायो। गैरेज में रहेली कार सहित लाखों मुद्दा माल बळीने खाक थयो। आग पर काबू मेळववा भारे जहेमत उठावी। सूरत में पीवाना पानी की लाइन में लीकेज थता पानी में वेड़फाड़। पीवाना पानी की लाइन लीकेज थता लोगों ने परेशानी। वारी आव पानी पुरवठा जूथ योजना की लाइन में ठेर ठेर लीकेज। ओलपाड़ पानी पुरवठा विभाग लीकेज लाइन रिपेर करावे तेवी स्थानिकों की मांग। राजकोट धोराजी में पोल टेस्ट में अन्याय नो आक्षेप। वीज हेल्पर की परीक्षा अंगे उम्मीदवारों आवेदन आपी रजूआत करी। जूनागढ़ सर्कल में नियमों की अवगणना थती होवानो आक्षेप साथ उम्मीदवारों जवाबदारों सामे कड़क कार्यवाही की मांग करी। મહેસાણા માં કડી સિવિલ હોસ્પિટલ ના તબીબો રજા પર, પગાર ન મળતા ક્લાસ 2 અને 3 ના કર્મી ઉતર્યા રજા પર। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા 17 તબીબો રજા પર। તબીબો રજા પર ઉતરતા દર્દીઓને હાલાકી। જમીન લઈને જૂનાગઢ મનપા ફરી વિવાદમાં। મનપાએ ટીંબાવાડી વિસ્તારની જમીન વેચી રોકડી કરી લીધા બાદ જમીન સરકારની હોવાનું સામે આવ્યું। 84 લાખ જેટલી રકમ સરકારમાં જમા કરવાનો આદેશ થતા ભાજપના જ કોર્પોરેટરે નારાજગી દર્શાવી। सूरत सिविल में इंजेक्शन ना जत्था ने लईने आरोग्य मंत्री की रजूआत। धारासभ्य कुमार कानाणीए लख्यो पत्र। हिमोफिलियाना दर्दियों ने समयसर इंजेक्शन न मळता होवानो दावो। हिमोफिलियाना इंजेक्शन समयसर न मळे तो दर्दी ने कायमी अपंगता अथवा तेनुं मृत्यु पण थई शके छे। सूरतना रांदेर विस्तार में आवेली शिवांजलि होस्पिटल में होवाळो। डॉक्टर की बेदरकारी थी महिला नुं मौत थयानो परिवारजन नो आरोप। 65 वर्षना महिला शांताबेन पटेल नुं करोड़रज्जुना ऑपरेशन दरमियान महिला नुं मौत। ऑपरेशन दरमियान महिला ने हार्ट प्रॉब्लम थता मौत थयुं होवानुं डॉक्टरे जणावता परिवारजनों में रोष। ऑपरेशन दरमियान वारंवार वीज पुरवठो खोरवायो होवानो परिजनों आरोप। परिवारजने डॉक्टर धवल पटेल सामे पोलीस फरियाद करी। राज्यना कर्मचारियों माटे मोंघवारी भथ्थू जाहिर करवा गुजरात राज्य कर्मचारी महामंडळे मांगणी करी। केन्द्रना कर्मचारियों माटे जाहिर करायेला 4% डीए नी जेम राज्यना कर्मचारियों माटे डीए नी जाहेरात करवा मांग उठी। दिवाळी पहेला डीए वधारो करवा मांग। पंचमहल में तेहवारों ने लेने जिला पुरवठा विभाग की बैठक। मिठाई और फरसाण की गुणवत्ता जलवाई रहे ते माटे व्यापारी करी अपील। व्याजबी भावे लोगों ने मिठाई मिली रहे ते माटे व्यापारी 20-30 रूपया भाव घटाड़वानुं नक्की कर्युं। गुजरात माथी पाकिस्तानी जासना खाओ डबल खिलाओ डबल। खाओ डबल खिलाओ डबल।
ભાવનગર પોલીસે ઘરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપી. કુંભારવાડાથી દસનાડા પાસેથી કાર અને પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ. નંબર પ્લેટ બદલી બંધ ફ્લેટમાં ટોળી પાસેથી રોકડ ઘરેણા સહિત કાર જપ્ત કરાઈ. અમદાવાદમાં રિક્ષા ચાલકોને પ્રસાદ ખવડાવી લૂંટ કરતા યુગલની ધરપકડ. આરોપીઓ રિક્ષા ચાલકોને કરતા હતા ટાર્ગેટ. મહિલા પ્રસાદમાં દવા ભેળવીને રિક્ષા ચાલકને આપતી હતી. રિક્ષા ચાલક બેભાન થાય ત્યારે યુવક બાઇક વડે લૂંટને અંજામ આપી થઈ જતા ફરાર. યુગલ પાસેથી ત્રણ ગુનાનો ભેદ ઉકેલી શકાયો. વારંવાર ફરિયાદો આપતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી યુગલ ઝડપાયો. વ્યારાના ઇન્દુ ગામમાં પતિ પત્ની આત્મહત્યા કર્યાની ઘટના બની. ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં દંપતીને મૃતદેહ મળ્યો. 4 વર્ષની બાળકીને મૂકીને દંપતી જીવન ટૂંકાવ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી. ગોંડલના ખંભાવીડા ગામની સીમમાં સળગેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મળ્યો મૃતદેહ. ગામના એક વ્યક્તિ ઢોર ચરાવવા ગયા ત્યારે જોયો હતો સળગતો મૃતદેહ. ગામના આગેવાનોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે. નવસારીના મરોલી નજીક સુપરફાસ્ટ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાને પગલે રેલવે પોલીસના આઈજીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા. આગામી સમયમાં આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને વિશેષ તકેદારી રાખવા પણ કહ્યું. સમગ્ર મામલે રેલવે પોલીસે એક આરોપીની અટકાયત કરી. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના ડોક્ટર નિર્મલા દીદીનું દેહાવસાન. અમદાવાદની અપોલો હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. 1952થી બ્રહ્માકુમારીમાં જોડાયા હતા દીદી. આજે સાંજે 4 વાગે માઉન્ટ આબુમાં કરાશે અંતિમ સંસ્કાર. થરાદ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન થયું, જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ માતાજીની આરતી ઉતારી તો ધાત્રી માતાઓને દીકરી વધામણા કીટ આપવામાં આવી. આણંદમાં લાભ શંકર મહેશ્વરી નામના જાસૂસની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયો. એટીએસએ તારાપુર કોર્ટમાં જાસૂસને રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી તો કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રાજકોટના ઉપલેટા પંથકમાં પીજીવીસીએલના કર્મી પર હુમલો. મજેઠી ગામે વાડી વિસ્તારમાં લાઇટ કનેક્શનના બાંધા બાબતે બબાલ. પીજીવીસીએલના જુનિયર ઇજનેર પર લાકડીઓ અને પાઇપ વડે હુમલો. હુમલામાં કર્મીને ગંભીર ઇજા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. પૂર્વ કેબિનેટ મંત્રી અને બીજેપી ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ગરબે ઘૂમ્યા. ધોરાજીમાં તેજા ભગતની જગ્યાએ જયેશભાઈ ગરબે રમતા જોવા મળ્યા. ગીર સોમનાથમાં આવી વેરાવળથી સોમનાથ બાંદ્રા સાપ્તાહિક ટ્રેનની શરૂઆત. સાંસદ રાજેશ ચુડાસમા અને ભાજપના કાર્યકરોએ આપી લીલી ઝંડી. દર શુક્રવારે સાંજે 5 કલાકે વેરાવળથી ઉપડશે સોમનાથ બાંદ્રા સાપ્તાહિક ટ્રેન. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને મામલતદાર રુદ્ર ગઢવીને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સમીર શાહે બદનક્ષીની નોટિસ આપી અને રાજમોતી મિલની મિલકત જપ્તીની કાર્યવાહીમાં 220 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્યમંત્રીને લખ્યો પત્ર. હિમોફિલિયાના દર્દીઓને સુરત સિવિલમાં હાલાકીની રજૂઆત. સિવિલમાં હિમોફિલિયાના દર્દીઓ માટે પૂરતા ઇન્જેક્શન ન હોવાનો ઉલ્લેખ. સુરત સિવિલમાં 550 જેટલા દર્દી હિમોફિલિયાની સારવાર લઈ રહ્યા છે. પ્રતિદિન 30-35 દર્દીઓ સિવિલમાં લે છે સારવાર. ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ન હોવાના કારણે દર્દીઓને ઇન્જેક્શન મળી શકતું નથી. દર્દીને સમયસર ઇન્જેક્શન ન મળે તો દર્દીને કોઈ અંગમાં ખામી થવાની શક્યતા. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં રાઘવજી પટેલનું નિવેદન. હમાસ ઇઝરાયલ યુદ્ધનો સંદર્ભ ટાંકી વિરોધીઓને આપ્યો જવાબ. કહ્યું ગરીબ માણસોની લાગણી દુઆ પ્રેમ મારા પર આવતી મિસાઇલને રસ્તે જ રોકી દેશે. રાજકીય કાવાદાવામાં ઈશ્વર મારું રક્ષણ કરે છે.